વેલકમ ટુ ફૂડ ગણેશા. પાલક રવાના ઇન્સ્ટન્ટ ઢોંસા બનાવવા માટે અને સાથે જ વટાણા બટાકા કાંદાનું સ્ટફિંગ બનાવવા માટે બાફવા માટે પાણી એડ કરીશું. બટાકા ધોઈ લીધા છે, જે 3-4 સિટીમાં જ બફાઈ જશે. પાલકને બરાબર ધોઈને તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીને તેમાં આપણે પાલક એડ કરી દઈશું ધોયેલી. તપેલીમાં રવો કાઢીને તેમાં આપણે 2 ચમચી જેટલું દહીં એડ કરીશું, 2-3 ચમચી જેટલું. દહીંની જગ્યાએ છાશ નાખી શકો છો, અથવા તો પછી દહીં ખાટું હશે તો પણ સરસ લાગશે, જે આપણે આ રીતે મિક્સ કરી દઈશું. છાશ માપની નાખવી, કારણ કે આપણે પાલકની પેસ્ટ આની અંદર એડ કરવાના છે, એટલે બેટર બહુ વધારે ઢીલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો 4 મિનિટમાં પાલક સરસ બફાઈ ગઈ છે, આપણે ગેસ બંધ કરી દઈશું. હવે વાસણમાં થોડો બરફ એડ કરી તેમાં પાણી ઉમેરીને સ્ટીમ કરેલી પાલકને આપણે ઠંડા પાણીમાં ઉમેરી દઈશું. તેનાથી પાલકનો કલર એવો ને એવો સરસ રહેશે, પાલક જલ્દી ઠંડી પણ થઈ જશે અને વાટવામાં પણ સરળતા રહેશે. હવે મિક્સર જારમાં આપણે થોડી કોથમી ડાળખા સાથે જ એડ કરીશું, સાથે જ પાલક જે એકદમ સરસ ઠંડી પડી ગઈ છે. વાટવા પૂરતું થોડું પાણી ઉમેરીને નાનો મિક્સર જાર બંધ કરીને પેસ્ટ સરસ તૈયાર છે. હવે પાલકની પેસ્ટ આપણે રવા અને દહીં મિક્સ કરેલા બેટરમાં ઉમેરી દઈશું, સાથે ચમચી જેટલું મીઠું. મિક્સર જારમાં પાણી એડ કરીને બધો જ પાલકનો કસ લઈ લઈશું, સાથે જ થોડો મરી પાવડર એડ કરીશું. શિયાળો છે એટલે બાકી ના એડ કરો તો પણ ચાલે, અને આની અંદર તમે ફુદીનો પણ એડ કરી શકો છો વાટતી વખતે, તો એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે ફ્રેશ ફુદીનાના ફ્લેવરનો. તો પાલકની પેસ્ટ બધી જ એબ્ઝોર્બ થઈ ગઈ છે, હવે આપણે જરૂર પડે એમ બેટર બનાવવા માટે પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. આપણે બ્લેન્ડર કરી દઈશું જેથી એક રસ સરસ બેટર થઈ જાય અને ઘાટા પણ ના દેખાય. તો આ રીતનું આપણે બેટર રાખીશું. બટાકા સરસ બફાઈ ગયા છે, તો તેની પણ આપણે છાલ કાઢીને બટાકા આપણે મેશ કરી દઈશું, અથવા તો તમે મોટા મોટા કટકા પણ કરી શકો છો. પાણીમાં તેલ ગરમ થાય એટલે આપણે અડદની દાળ એડ કરીશું 1 ચમચી જેટલી, 1 ચમચી જેટલા તલ, સોરી રાઈ એડ કરી છે. તો થોડો કલર ચેન્જ થઈ જશે અડદની દાળનો, રાઈ ફૂટવાનો અવાજ આવે અને થોડો અડદની દાળનો કલર ચેન્જ થઈ જશે અને બહુ જ સરસ સુગંધ આવવા માંડશે. એટલે આપણે લીમડો અને લીલા મરચાં એડ કરી દઈશું. લીમડો અને લીલા મરચાં એડ કર્યા પછી અહીંયા મેં વટાણા લીધા છે, એટલે સૌથી પહેલાં હું વટાણા આ રીતે સાંતળી દઈશ અથવા તો ફોડી દઈશ. વટાણા ફૂટે એટલે ઇન્સ્ટન્ટ તે સોફ્ટ થઈ જશે અને કાંદા ચડશે ત્યાં સુધી વટાણા પણ સરસ ચડી જશે. મેં કાંદા આ રીતે મોટા મોટા પાતળા અને લાંબા સમારેલા છે, ઝીણા ઝીણા સમારીએ તો પણ ચાલે. મસાલામાં 1/2 ચમચીથી ઓછી હળદર એડ કરી આપણે બરાબર મિક્સ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરીશું જેથી કાંદા ફટાફટ ચડી જાય. શિયાળાની સિઝનમાં તમે આની અંદર લીલું લસણ પણ એડ કરી શકો છો, ઝીણું ઝીણું સમારેલું, અને સૂકી ડુંગળીની જગ્યાએ તમે લીલી ડુંગળી પણ આની અંદર ઉમેરી શકો છો ઝીણી ઝીણી સમારીને. કાંદા ચડે એટલે આપણે બટાકા એડ કરી દઈશું. અડદની દાળ ખાસ એડ કરવી, અડદની દાળ વગર જે સાઉથ ઇન્ડિયનનો પ્રોપર ટેસ્ટ છે એ આવશે નહીં સબ્જીમાં. અને કાંદા ના ખાતા હોવ તો વટાણા આપણે ફોડ્યા પછી ડાયરેક્ટ આપણે બટાકા એડ કરી શકીએ છીએ. હવે આની અંદર તમે ટેસ્ટ પ્રમાણે લીંબુ એડ કરી શકો છો છેલ્લે, પણ હું અહીંયા નથી એડ કરતી. થોડો ગરમ મસાલો પાવડર હું એડ કરીશ તીખાસ પ્રમાણે, નહીં એડ કરશો તો પણ સરસ જ લાગશે. અહીંયા મેં લીલું મરચું બહુ જ ઓછું લીધેલું છે, એટલે ખાસ હું પાછળથી થોડો મસાલો એડ કરું છું. બરાબર મિક્સ કરી દઈશું. 1/2 ચમચી જેટલું મીઠું
અને કોથમીર ઉમેરી દઈશું. ગેસ હવે બંધ કરી દઈશું. તો સબ્જી હવે રેડી છે ફિલ કરવા માટે. ડીશમાં હવે આપણે પાણી એડ કરીને કોટનનું કપડું રાખીશું તવી સાફ કરવા માટે. હવે આજે કપડું છે એ ઢોસા સ્પેશિયલ જ રાખેલું છે. પહેલો ઢોસો છે એટલે આપણે એક ટીપું તેલનું મૂકીશું. દર વખતે નથી રિપીટ કરવાનું. આ પહેલો ઢોસો છે એટલે તવી ગરમ કરવા મૂકી દીધી છે. અને આજે કપડું છે એ ભીનું છે, કોટનનું, જાડા મટીરિયલનું યુઝ કરવાનું. તેનાથી આપણે તવી આ રીતે ફેરવીશું. અને તરત જ ફેરવ્યા પછી ગેસ ધીમો કરીને આપણે બેટર સ્પ્રેડ કરીશું. મેં અહીંયા બેટર પાતળું રાખેલું છે, રવાનું છે એટલે વાંધો નહીં આવશે. પહેલો ઢોસો થોડો જાડો રાખેલો છે તો એ થોડો ચઢી જાય એટલે આપણે થોડું તેલ એડ કરીશું. તેલ અથવા તો બટર પણ એડ કરી શકો છો. તો આ રીતે ચારે બાજુથી ઉકળવા માંડે પછી જ ટ્રાય કરવી ફ્લિપ કરવાની. ગેસની ફ્લેમ મેં ફાસ્ટ જ રાખી છે એટલે ઢોસો એડ કરતી વખતે, ઢોસો પાથરતી વખતે ધીમી હતી, પણ જેવો ઢોસો પથરાઈ ગયો મેં ગેસ છે થોડો ફૂલ કરી દીધેલો. અત્યારે પણ ગેસ થોડો ફૂલ જ છે. આ ઢોસો હેલ્ધી તો છે જ પણ સાથે ટેસ્ટી પણ એટલો જ છે. હવે આપણે ચેક કરીશું તો બીજી બાજુ હજુ બરાબર ચડી નથી. જો થોડા સોફ્ટ ગમતા હોય તો આ રીતે રાખવા, અને થોડા ક્રિસ્પી ગમતા હોય તો હજુ થોડી ચડવા દેવી બીજી બાજુ. તો હવે થોડા ક્રિસ્પી થઈ ગયા છે, બીજી બાજુ સરસ લાલાશ પડતા આ રીતે ચડી ગયું છે. તો હવે આપણે સર્વ કરી દઈશું. હવે ગેસ ધીમો કરી દીધો છે અહીંયા, અને ગેસ ધીમો કરીને જે કોટનનું કપડું હતું એ આપણે આ રીતે ફેરવી દઈશું. ફેરવીને તરત જ ઢોસા પાથરી દેવાના છે. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરીશું. આ રીતે સાઈડ પરથી જ્યારે સાઈડ છૂટી પડવા માંડે તવાથી એટલે આપણે ફ્લિપ કરી દેવાનું. તો ફ્લિપ કરતા પહેલા તેલ અથવા તો બટર આપણે સ્પ્રેડ કરી દઈશું. ગેસની ફ્લેમ ફૂલ જ છે, હવે આપણે ફ્લિપ કરી દઈશું. ઢોસો છે જ્યારે પહેલી વખત તમે બનાવો તવી ચાલુ કરીને ગરમ કરીને, એટલે થોડો નાની સાઈઝનો જ બનાવો. ફરી આપણે ફ્લિપ કરી દઈશું, જેમાં આપણે સ્ટફિંગ એડ કરીશું. અને આ રીતે પણ તમે સર્વ કરી શકો છો. તો સ્ટફિંગ કરીને અને સ્ટફિંગ કર્યા વગર બંને બનાવી શકો છો. આ જે ઢોસો છે એ સ્ટફિંગ ના બનાવ્યું હોય તો ખાલી કોપરાની ચટણી સાથે પણ બહુ ટેસ્ટી લાગે છે. અને સ્ટફિંગ સાથે રોટલી શાકની જેમ પણ આપણે ખાઈ શકીએ છીએ. કેવું લાગ્યું? યમ્મી યમ્મી. ભાઈ વા, પાલકના ઢોસા શાક ભાઈ સાથે ખાઈ છે. તમે પણ બનાવજો. બાય બાય.